नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज। शुरुआत नवसारी थी करीशु। नवसारी में टाउते वावाझोड़ानी जी असर छे ए देखावानी शुरू थई गई छे। कांठा विस्तार में भारे पवन साथे वरसाद शुरू थई गयो छे। दरिया में पण जबरदस्त करंट जोवा मळी रह्यो छे। दरिया में ऊंचा मोजा उछळ्या। उभराट अने वासी माछीमार गाम छे ए वरसाद में हाल तो जोवा मळी रह्यो छे। वरसादी माहोल पण छवाई गयो छे। दरिया में पण हवे करंट जोवा मळी रह्यो छे। नवसारी में हवे टाउते वावाझोड़ानी असर जोवा मळी रही छे। भारे पवन फूंकाई रह्यो छे। आज पोरबंदर महुआ वच्चे प्रवेशी शके छे टाउते वावाझोड़ू। 185 किलोमीटर प्रति कलाकनी झड़पथी पवन फूंकाई शके छे। वावाझोड़ा अंगे हवामान विभागे हाल जे आगाही करी छे ए प्रमाणे आजे ज आ वावाझोड़ू टकराशे अने वावाझोड़ू दीवथी 130 किलोमीटर दूर छे। તાઉતે વાવાઝોડું આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયાઈ કાંઠે ટકરાશે એવી જે દેશ છે સેવાઈ રહી છે। પરંતુ જે હાલનો જે દરિયો છે એ દરિયો ક્યાંક ને ક્યાંક તોફાની બની રહ્યો છે। એટલે કે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના દરિયો પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે એના પરથી અંદાજો લગાવી શકાય કે જ્યારે ટાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારો પર ત્રાટકશે ત્યારે કે ક્યાંક ને ક્યાંક દ્રશ્ય ભયાવહ હોઈ શકે છે। પરંતુ જો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં જે દરિયો છે ઉભરાટ બીચ ખાતેનો દરિયો છે એ દરિયો તોફાની બની રહ્યો છે। હાલ જે દરિયાઈના પાણી જે છે ઊંચા જે મોજા ઉછળી રહ્યા છે અને કિનારા પર પાણી આગળ આવી રહ્યું છે અને સાથે જ નવસારી જિલ્લામાં હાલ ભારે પવનો સાથે વરસાદ જે વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે ચોક્કસપણે ગુજરાત પર જે દેશજ છે તાઉતે વાવાઝોડું ત્રાટકવાની અને જે વાવાઝોડાની જે દેશજ સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક જ્યારે વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ત્રાટકશે ત્યારે એના દ્રશ્યો ક્યાંક ભયાવહ હોઈ શકે છે એવી આ દરિયા જે તોફાની બની રહ્યો છે તોફાની જે દરિયાના દ્રશ્યો છે એના પરથી કહી શકાય એમ છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો। પાલડી આશ્રમ વિસ્તાર, આશ્રમ રોડ આમાં વરસાદ શરૂ થઈ ગયો છે। નવરંગપુરામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાવાઝોડાની જે અસર છે એ દેખાઈ રહી છે અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને ઝરમર વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે। પાલડી આશ્રમ રોડ નવરંગપુરામાં વરસાદી માહોલ છવાયો છે। તો ટાઉતે વાવાઝોડા પહેલા વરસાદના કાંઠા વિસ્તારોમાં ભારે અસર જોવા મળી। હાલમાં દરિયાકાંઠામાં ભારે પવન સાથે વરસાદ થયો છે। વલસાડના તિથલ કાંઠે અને તેજ પવન અને ભારે વરસાદને લઈને કાંઠાના સ્ટોલ ધરાશાયી થઈ ગયા, જેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। કેટલાક સ્ટોલની છત પણ ઉડી ગઈ હતી એ જોઈ શકાશે। વલસાડ જિલ્લામાં પણ વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે। અત્યારે આપ જોઈ રહ્યા છો આ વલસાડના તિથલના દરિયા કિનારાના દ્રશ્યો છે। તિથલનો દરિયો આજે તોફાની સ્વરૂપમાં લાગી રહ્યો છે અને લાગી રહ્યું છે કે આજે વાવાઝોડાની અસર છે એ વર્તાઈ રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો એ વલસાડના તિથલના દરિયા કિનારે લગાવેલા સ્ટોલ છે એ જળાશય થઈ ગયા છે। થોડા સમય પહેલાં ઝડપી પવન ફૂંકાયો હતો અને તોફાની વાતાવરણ સર્જાયું હતું। ભારે વરસાદ અને તોફાની પવનને કારણે છે અહીંયા આગળ જે તિથલના દરિયા કિનારે જે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તે કાચા સ્ટોલના છાપરા ઉડી ગયા છે અને કેટલાક સ્ટોલ છે એ ધરાશયી થઈ ગયા છે। અહીંયા આગળ નજીકમાં જે સ્ટોલ ધારકોનો સામાન પણ હતો તે પણ વેરવિખેર થઈ ગયો છે। જોકે સલામતીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા અહીંયાના સ્ટોલ ધારકોને તેમનો સામાન લઈ અને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા। આથી કોઈને ઈજા કે જાનહાની નથી, પરંતુ ખાના ખરાબીના દ્રશ્યો અત્યારે વલસાડના તિથલના દરિયા કિનારે જોઈ રહ્યા છો। બીજી તરફ આ જોઈ રહ્યા છો કે છેલ્લા બે દિવસથી જે રીતના વલસાડનો તિથલનો દરિયો છે જે રીતે છે તોફાની સ્વરૂપમાં હતો, પરંતુ આજે લાગી રહ્યું છે કે આજે તિથલના દરિયામાં ખરેખર છે તોફાનના કરંટ જોવા મળી રહ્યો છે। તિથલનો દરિયો હજે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે। દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। આવી જ રીતે વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર આ દ્રશ્યો જોવા મળ્યા છે। આપણે જણાવી દઉં કે વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર આવેલા 84 ગામોમાં વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। જિલ્લાના
જે દરિયા કિનારાના ગામો છે તેમાં 125 જેટલા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે અને જે દરિયા કિનારા વિસ્તારના જે વિસ્તારો છે તેમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। વલસાડ જિલ્લાના જો દરિયા કિનારાના વિસ્તારોની વાત કરીએ તો અત્યાર સુધી 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે આશ્રય સ્થાનોમાં ખસેડી દેવામાં આવ્યા છે અને કારણે લોકો છે અત્યારે સલામત સ્થળે ખસી ગયા છે। આવનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લાનું તંત્ર વના સજ્જ તંત્ર છે સજ્જ હોવાના દાવા કરી દીધું છે, પરંતુ લાગી રહ્યું છે કે જે રીતે થોડા સમય પહેલાં જે તીથલના દરિયા કિનારે જે તોફાની માહોલ સર્જાયો હતો એના કારણે આ ખાના ખરાબી સર્જાઈ રહી છે। જિલ્લાના તીથલના દરિયા કિનારા જેવા દ્રશ્યો છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ ધરમપુર, કપરાડા, વાપી અને પારડી સહિત ઉમરગામના જે દરિયા કિનારા વિસ્તારના વિસ્તારો છે ત્યાં આગળ પણ આ રીતે ભારે પવન અને જો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આમ વલસાડ જિલ્લામાં અત્યારે છે વાવાઝોડાની કહી શકાય કે અસર વર્તાઈ રહી છે। ઝડપી પવનની સાથે વરસાદી માહોલ પણ છવાયો છે અને દરિયો પણ અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે। આમ વલસાડ જિલ્લાનું પરિસ્થિતિ વલસાડ જિલ્લાનું તંત્ર છે એ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હોવાના દાવા કરી રહ્યા છે, પરંતુ તો દરિયો અને જે આવનાર સમય છે એને લઈને લોકોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। અમરેલીના પીપાવાવના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। પીપાવાવ પોર્ટને બંધ કરાયું છે। શિયાળ બેટ અને પીપાવાવની બોટ સેવા બંધ છે। અમરેલીના કાંઠા વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે અને તેના કારણે જ શિયાળ બેટ અને પીપાવાવ બોટ સેવા બંધ કરવામાં આવી છે। દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે પોર્ટ બંધ કરાયું છે। અમરેલી જિલ્લાના દરિયા કિનારે વાવાઝોડું દસ્તક દેતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। હું અત્યારે પીપાવાવ પોર્ટ પર છું અને આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો કે દરિયામાં કેટલો કરંટ છે, દૂર દૂરથી ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। કદાચ કેમેરામાં એ શૂટ ન થઈ શકે કારણ કે ખૂબ ધુમ્મસ જેવું વાતાવરણ છે, વરસાદ પણ સતત શરૂ છે। આપ જોઈ શકો છો કે દરિયો હવે ધીમે ધીમે તોફાની બની રહ્યો છે। શિયાળ બેટની બોટ સર્વિસ ચાલુ હોય છે, આ જેટી છે જ્યાંથી તમામ બોટો ઉપડતી હોય છે, પરંતુ અત્યારે જે પાણીનો પ્રવાહ છે, દરિયામાં જે લહેરો ઉઠી રહી છે, જે આ દ્રશ્યો આપ જુઓ તો ખ્યાલ આવી જાય કે છેલ્લી 4 કલાકમાં દરિયાએ હવે રુદ્ર સ્વરૂપ ધારણ કરવાનું ધીમે ધીમે શરૂ કરી દીધું છે। છેલ્લી 4 કલાકથી રાજુલા અને જાફરાબાદમાં વરસાદ પણ અવિરત વરસી રહ્યો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, પીપાવાવ। મોરબીના નવલખી બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। પોર્ટમાંથી તમામ ટ્રકને બહાર કાઢી લેવાની સૂચના અપાઈ છે। પોલીસ અને એનડીઆરએફની ટીમોએ દરિયાકાંઠે રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, જેના પગલે દરિયાકાંઠે આવેલા 600થી વધુ મકાનો સુમસામ જોવા મળી રહ્યા છે।